હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાંત ગતિરા અને મેથ્સના સુપર રિવિઝનમાં તમારું ફરીથી સ્વાગત કરું છું આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર ફોર દ્વિઘાત સમીકરણ આ એનો સેકન્ડ પાર્ટ છે અગાઉના વિડીયોમાં આપણે ફર્સ્ટ પાર્ટમાં ઘણા બધા સારા સારા સમસ શીખ્યા અને આ વિડીયોમાં પણ બહુ સારા સમસ આપણે શીખવાના છીએ તો હું તમને માત્ર એક જ વાત કહીશ કે બધું જ તમારે નોટબુકમાં ગણવાનું છે માત્ર વિડિયો નથી જોયા કરવાનું ઘણા બધા સ્ટુડન્ટ્સ માત્ર વિડીયો જોયા કરે છે અને તેમને લાગે છે કે અમને સમજાઈ ગયું છે અને આવડી ગયું છે પણ જ્યારે તમે આ સમ્સ ગણશો ત્યારે તમારાથી નહીં થાય ઓકે અનુભવના આધારે આ વાત કરી રહ્યો છું માનશો મારી વાત તો તમારા માટે સારું છે તો સ્ટાર્ટ કરીએ આપણે એક શબ્દમાં જવાબ આપો દ્વિઘાત સમીકરણ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરોના બીજ લખો જ્યારે બી વર્ગ માઇનસ ફોરેસી જીરોથી વધારે હોય બી વર્ગ માઇનસ ફોરેસી એટલે વિવેચક વિવેચક જીરોથી વધારે હોય તો દ્વિઘાત સમીકરણના બીજ લખવાના છે આ સમ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પૂછાયેલો સમ છે ચલો આવડે તમને શું થશે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ આપણે કરીએ ત્યારે કયો સૂત્ર લખીએ બસ એ જ સૂત્ર લખવાનું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી વર્ગ માઇનસ ફોર એસી છેદમાં ટુ એ આ એક્સ બરાબર લખશો તો એ ભલે નહીં લખો તો ભલે તો આ છે આન્સર આપણો માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી વર્ગ માઇનસ ફોર એસી અપોન ટુ એ અલગ અલગ લખવું હોય તમને તો અલગ અલગ બે લખી નાખવાના પહેલાં પ્લસ લખવાનું પછી માઇનસ લખવાનું તોય ચાલશે અને પ્લસ માઇનસ ભેગા લખી નાખશો તો એ માર્ક મળી જશે ઓકે તો બહુ ઇન્ટરેસ્ટિંગ સમ હતો આ કેલ્ક્યુલેશન ન હતી પણ આવડવું જરૂરી છે નેક્સ્ટ જો ડી બરાબર ઝીરો હોય તો દ્વિઘાત સમીકરણ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરોના બીજ જણાવો ચલો આમાં ને આમાં શું ફરક છે આમાં ડીની કિંમત ઝીરોથી વધારે છે આ એટલે ડી વિવેચક ઓકે અને આમાં ડીની કિંમત ઝીરો છે તો બીજ ક્યાં હોય ચલો આન્સર આપો વિચારશો તો આવડી જશે વધારે કાંઈ ચેન્જ નથી આન્સરમાં બંનેના હવે જુઓ ડી બરાબર બી વર્ગ માઇનસ ફોર એસી અહીં ડી કેટલો છે ઝીરો છે ઓકે તો બી વર્ગ માઇનસ ફોર એસીની જગ્યાએ ઝીરો મૂકી આ સમમાં આજે આન્સર લખ્યો ફર્સ્ટનો એમાં અહીં ઝીરો મૂકી દો તો ઝીરોનો વર્ગમૂળ શું થાય ઝીરો જ થાય ઝીરોને કોઈ નિશાની પણ લાગુ ન પડે પ્લસ કે માઇનસ તો આની જગ્યાએ ઝીરો આવી જશે એટલે આ બધું નીકળી જશે તો બચશે શું માઇનસ બી છેદમાં ટુ એ આ બંને વિકલ્પ મેં બંને ક્વેશ્ચન મેં બેક ટુ બેક એટલા માટે રાખ્યા કે તમે આ બંને વચ્ચેનો ભેદ સમજી શકો ઓકે અને યાદ રાખી શકો તો બંને ઉપર થોડું વિચારજો અહીં ડીની કિંમત ઝીરોથી મોટી છે એટલે આ બે બીજ મળે પ્લસ માઇનસ છે એટલે બે બીજ થશે અને અહીં ડીની કિંમત ઝીરો છે તો અહીં ઝીરો મૂકી દો એટલે આ આખો પદ નીકળી જશે તો બચશે માઇનસ બી છેદમાં ટુ એ ક્લિયર થઈ ગયું નેક્સ્ટ આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ઓ થર્ડ નહીં થાય તમારાથી કરી દો હું જાઉં કેટલા જણા કરી શકો છો જો સમીકરણ પચીસ એક્સ વર્ગ માઇનસ એક્સ ગુણ્યા એ માઇનસ બે માઇનસ એક બરાબર ઝીરોના બંને બીજ એકબીજાથી વિરોધી સંખ્યા હોય તો એ કેટલો હવે જુઓ એકચ્યુઅલી આ સેકન્ડ ચેપ્ટરમાં પણ આવી શકે છે સમ કારણ કે આનો ફોર્મ્યુલા આપણે સેકન્ડ ચેપ્ટરમાં પણ ભણ્યા છીએ હેતુલક્ષી દાખલા આપણે ભણ્યા એમાં આ બધા નિયમો આપણે શીખ્યા હતા અને ફોર્થમાં પણ પૂછી શકે કંઈ પણ પૂછી શકે છે તો શું કરશું ચાલો સમીકરણ આપેલો છે એના બંને બીજ વિરોધી સંખ્યા છે તો એ કેટલો થશે વિરોધી સંખ્યાની શરત ખબર છે તમને ખબર હોવી જોઈએ કારણ કે સેકન્ડ ચેપ્ટરમાં જ આપણે ભણ્યા છીએ વિરોધી સંખ્યાની શરત બી બરાબર ઝીરો થાય જ્યારે બી બરાબર ઝીરો હોય તો આપેલ દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણ ના બંને બીજ વિરોધી મળે ચલો હવે એ બી ડિસાઇડ કરવું પડશે આપણને અહીં સમીકરણ શું છે પચીસ એક્સ વર્ગ માઇનસ એક્સ કાઉસમાં એ માઇનસ બે માઇનસ એક બરાબર ઝીરો ચલો એ બરાબર એક્સ વર્ગનો સહગુણક પચીસ બી બરાબર એક્સનો સહગુણક એક્સનો સહગુણક જુઓ એક્સની આગળ કાંઈ નથી તો એક માઇનસ છે તો માઇનસ એક અને સી બરાબર અચળપદ અચળપદ માઇનસ એક જો આમ લખશો તો બધું ખોટું થઈ જશે કારણ કે એક્સનો સહગુણક જનરલી આપણે આગળની સંખ્યા જોઈ પણ તમે આ આખો પદ જુઓ આ આખો એક એક જ પદ છે કૌશ છે એટલે આગળ લખો કે પાછળ લખો શું ફરક પડવાનો છે તો એક્સનો સહગુણક આ છે એ માઇનસ બે સમજાણું અને આગળ માઇનસ છે તો એ પણ લેવું પડશે ક્લિયર થયું તો આ એક્સનો સગુણક છે માઇનસ કંશમાં એ માઇનસ બી હવે માઇનસની નિશાની કાઢવી હોય તો કાઢી નાખો તમને ખ્યાલ છે કંશની આગળ માઇનસ હોય અને કંશ ખોલીએ તો બધાની નિશાની ચેન્જ થઈ જાય તો માઇનસ એ અને માઇનસ માઇનસ પ્લસ બી તો બીની કિંમત થઈ માઇનસ એ પ્લસ બી હવે આપણને કહેવામાં આવ્યું છે કે વિરોધી સંખ્યા હોય વિરોધી સંખ્યાની શરત છે બી માઇનસ બી બરાબર ઝીરો આના બરાબર ઝીરો લખી નાખો બીની કિંમત માઇનસ એ પ્લસ બે બેને પાછળ મોકલી દો એટલે માઇનસ બે બંને જગ્યાએથી માઇનસની નિશાની નીકળી જાય એટલે એ બરાબર બે ચલો તમારામાંથી કેટલાનો આ કરેક્ટ હતો કમેન્ટ કરજો મને કે સર અમારો કરેક્ટ હતો ઓકે બધા સમસ આપણે સોલ્વ કરી લઈએ પછી કમેન્ટ કરજો કેટલા કરેક્ટ હતા અને કેટલા રોંગ હતા ફોર્થ બહુ ઇઝી શું ઝીરો પોઈન્ટ બે એ સમીકરણ એક્સ વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર બરાબર ઝીરોનું બીજ છે હા કે નામાં જવાબ આપવાનું છે એક્સની જગ્યાએ ઝીરો પોઈન્ટ બે મૂકી દો અને કેલ્ક્યુલેશન કરો જો આન્સર ઝીરો આવી જાય તો આનો જવાબ હા આવશે જો આન્સર ઝીરો ન આવે તો ના આવશે ચલો એક્સ વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ બેનો વર્ગ માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ઝીરો પોઈન્ટ બેનો વર્ગ શું થાય બેનો વર્ગ ચાર એટલે ઝીરો પોઈન્ટ ચાર માઇનસ ઝીરો પોઈન્ટ ચાર એટલે જવાબ મળ્યો ઝીરો એટલે આનો જવાબ આવશે હા ઓકે હા લખ્યું માર્ક કપાઈ ગયો જુઓ મેં મિસ્ટેક કરી અહીં તમે પકડી શક્યા મેં શું મિસ્ટેક કરી જીરો પોઈન્ટ બેનો વર્ગ ઝીરો પોઈન્ટ ચાર ન થાય રફકામ કરો આપ તો ખબર પડી જશે જીરો ગુણ્યા બે જીરો ઝીરો ગુણ્યા જીરો જીરો બે ગુણ્યા બે ચાર બે ગુણ્યા ઝીરો ઝીરો હવે પોઈન્ટ સરવાળો કરીને પોઈન્ટ મૂકી દઈએ ચાલો અહીં એક સ્થાન પછી પોઈન્ટ અહીં પણ એક સ્થાન પછી પોઈન્ટ તો ટોટલ બે સ્થાન પછી પોઈન્ટ મૂકવું પડે પાછળથી પાછળથી બે સ્થાન પછી પોઈન્ટ મૂકો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર થાય ઝીરો પોઈન્ટ ઝીરો ચારમાંથી ઝીરો પોઈન્ટ ચાર બાદ કરીએ તો આન્સર ઝીરો આવશે નહીં કેટલું આવશે એ જરૂર નથી શોધવાની ઓકે આપણે હા કે નામાં જવાબ આપવાનું છે આન્સર ઝીરો આવતો નથી એટલે આ જવાબ આવશે ના ઝીરો પોઈન્ટ બે એ સમીકરણ આપેલ સમીકરણનું બીજ નથી ઓકે તો જુઓ નાની ભૂલથી માર્ક જઈ શકે છે તમને ભલેને આવડતું હોય પણ એક નાની મિસ્ટેક અને આપણો માર્ક કટ આવા જો તમે આઠ દસ મિસ્ટેક કરો આખા પેપરમાં આટલો મોટો પેપર હશે ત્રણ કલાક લખવાનું હશે એમાં આઠ દસ મિસ્ટેક તો થાય જ બધાથી થાય પણ જો શાંતિથી કામ કરશો તો મિસ્ટેક નહીં થાય તો પ્લીઝ આરામથી પેપર લખવાનું છે સ્પીડ પણ રાખવાની છે વિચારવાનું છે ત્યારે આપણને માર્ક મળશે ફિફ્થ સમીકરણ સાત વર્ગમૂળમાં ત્રણ એક્સ વર્ગ પ્લસ દસ એક્સ માઇનસ વર્ગમૂળમાં ત્રણ બરાબર ઝીરોનો વિવેચક શોધો ચલો વિવેચકના દાખલા તો બધાને આવડે છે आन्सर आपो तरा पेला ए बराबर सात वर्गमूळ मग बी बराबर दस सी बराबर माइनस वर्गमूळ न सूत्र लख दस न वर्ग चार સાત વર્ગમૂળમાં ત્રણ અને માઇનસ વર્ગમૂળમાં ત્રણ દસનો વર્ગ સો ચાર સત્તા અઠ્યાવીસ માઇનસ માઇનસ પ્લસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે માત્ર ત્રણ અઠ્યાવીસ તેરી ચોર્યાસી અને સો વત્તા એટલે એકસો તો આનો આન્સર આવ્યો એકસો તો વર્ગમૂળમાં સંખ્યાઓ હતી એનાથી આપણે ડરવાનું નથી કારણ કે આવા અનેક સમ આપણે ગણ્યા છે બધી વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી છે હવે આવી બધી મિસ્ટેકો તમે કરશો વર્ગમૂળમાં સમ હોય તો તમે ડરી જાવ ને એવું બધું હવે નહીં ચાલ કારણ કે આખું વર્ષ સારી રીતે ભણ્યા તો હવે તો બધી વસ્તુ આવડવી જોઈએ લાસ્ટ ટુ સમ્સ આફ્ટર ધેટ વી વીલ લર્ન એમસીક્યુઝ સમ નંબર સિક્સ સમીકરણ એક્સ વર્ગ પ્લસ ફોર એક્સ પ્લસ કે બરાબર ઝીરોનું એક બીજ સાત હોય તો બીજું બીજ શોધો બહુ ઇઝી એટલું પણ ઇઝી નથી જો હું તમારામાંથી કેટલા જણા કરી શકે છે ચલો આ થવું જોઈએ આ સમ થઈ જશે એને મેથ્સમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક આવશે કરી શકો છો તમે આ સમ એક બીજ સાત છે તો બીજું બીજ શોધવાનું છે તમને ખબર છે દ્વિગત સમીકરણમાં બે બીજ મળી શકે એક બીજ આપેલું છે બીજું શોધવાનું છે કેમ શોધશું હાઉ ડુ વી ફાઇન્ડ તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં સાત મૂકો અને પહેલાં કેની કિંમત શોધો કેની કિંમત મળી જાય ત્યારબાદ આપણને બીજું બીજ મળશે તો પ્રોસેસ મેં કહી દીધી કેવી રીતે તમે ફાઇન્ડ કરી શકો છો હવે કામ તમારે કરવાનું છે ચલો કે બરાબર માઇનસ સતોતેર ઓકે આ તો કેની કિંમત મળી આપણને હવે સમીકરણમાં જ્યાં કે છે ત્યાં આપણે સત્તોતેર મૂકી દઈએ સોરી માઇનસ સતોતેર હવે અવયવ પાડીએ માઇનસ સતોતેરના એવા બે ભાગ પાડો કે બાદ બાકી કરીએ તો ચાર મળે સતોતેરના એવા બે ભાગ પાડો કે બાદ બાકી કરીએ તો ચાર મળે ચલો સત્તોતેરના બે ભાગ અગિયાર ગુણ્યા સાત અગિયાર ગુણ્યા સાત સિત્તોતેર પણ થાય ને અગિયારમાંથી સાત બાદ કરીએ તો ચાર પણ મળે છેડા ઉપર માઇનસ છે એટલે વિરોધ નિશાની આ નિશાની મોટી સંખ્યાને લાગુ પડશે આગળ સહગુણક નથી તો ડાયરેક્ટ ગણતરી કરી શકીએ એક્સ અગિયાર એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ અગિયાર બરાબર ઝીરો એક્સ માઇનસ સાત બરાબર ઝીરો પ્લસ અગિયાર પાછળ જાય તો માઇનસ અગિયાર માઇનસ સાત પાછળ જાય તો પ્લસ સાત તો જુઓ બે બીજ મળ્યા એક સાત જે ઓલરેડી આપેલું છે બીજું બીજ શોધવાનું કહ્યું હતું તો બીજું બીજ મળ્યું માઇનસ અગિયાર કેટલો ઇન્ટરેસ્ટિંગ સમ હતો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ હો એનાથી આ સમ થાય બાકી ન થાય તમે કેમાં આવો છો વિચારી લો અને લાસ્ટ ચાર એક્સ વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ એક છેદમાં ચાર બરાબર ઝીરોનો વિવેચક શોધો વિવેચક ફરીથી આવી ગયો તમને આવડે છે અપૂર્ણાંક છે તો જરા ધ્યાન રાખજો બાકી કંઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ એ ચાર બી માઇનસ સાત અને સી એક છેદમાં ચાર વિવેચકનો સૂત્ર માઇનસ સાતનો વર્ગ એની જગ્યાએ ચાર ની જગ્યાએ એક છેદમાં ચાર 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 કટ થઈ ગયા માઇનસ સાતનો વર્ગ ઓગણપચાસ ચાર એકા ચાર એટલે વિવેચક મળ્યો પિસ્તાલીસ આ તો બહુ ઈઝી સમ હતો પણ જો આ અપૂર્ણાંક જોઈને ડરી જશો અને મૂકી દેશો સમ તો આ ઈઝી માર્ક તમારો જતો રહેશે ચલો હવે આપણે પાંચ વિકલ્પ શીખશું પાંચ જ છે ઓકે ઘણું બધું કવર થઈ ગયું છે આ ચેપ્ટરનું એટલે લાસ્ટ આ પાંચ એમસીક્યુ આપણે શીખી લઈ સ્ટાર્ટ કરીએ તે પહેલાં જણાવી દઉં કે મેથ્સમાં તો તમને પૂરા માર્ક્સ આવશે જ ખૂબ સારા માર્ક્સ આવશે પણ ઇંગ્લિશમાં શું કરી રહ્યા છું ઇંગ્લિશમાં પણ સારા માર્ક્સ લેવા છે ને તો આજે જ આપણી એપ ઉપર કતિરા ક્લાસીસ એપ ઉપર કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ પરચેસ કરી લો જેમાં નાઇન્ટી ફાઇવથી વધારે વિડીયોઝ અવેલેબલ છે ગાલા આસાઈનમેન્ટનું જે ગ્રામર સેક્શન છે વિભાગ સી અને વિભાગ ડી એમનું પણ સોલ્યુશન છે અને બધા જ ટોપિક ઇન્ક્લુડ થઈ ગયા છે તો આ જો કોર્સ પરચેસ કરશો તો મેથ્સમાં ગ્રામરમાં તો તમારો એક પણ માર્ક નહીં જાય ઓકે તો જો તમારે મેથ્સની સાથે ઇંગ્લિશમાં પણ સારા માર્ક્સ લેવા હોય તો હવે વેઇટ ના કરો ઝડપથી પરચેસ કરી લો અને આરામથી ઘરે બેસીને ઇંગ્લિશ શીખો સ્ટાર્ટ કરીએ વિકલ્પ ફર્સ્ટ છે અંડર રૂટ સિક્સ પ્લસ અંડરરૂટ રૂટ સિક્સ પ્લસ અંડર સિક્સ આવી રીતે ઇન્ફિનિટી સુધી છે તો આની વેલ્યુ કેટલી આવો જ સમ આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા છીએ હવે આ સમ અહીં મેં એટલા માટે રાખ્યો કે મારાથી પહેલાં તમે સોલ્વ કરી શકો છો કે નહીં જાણી જોઈને મેં આ જ સમ રિપીટ કર્યો છે સમ થોડો ચેન્જ કરી નાખ્યો છે મેથડ એ જ છે કે તમને હવે આવડે છે કે નહીં તો મારાથી પહેલાં સ્ટાર્ટ કરો અને સોલ્વ પણ કરો ચલો સૌથી પહેલાં આપણે ધારણા કરશું ધારો કે એક્સ બરાબર વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં છ આવી રીતે અનંત સુધી છે હવે બંને સાઈડ આપણે વર્ગ કરી એટલે કે એક્સનો પણ વર્ગ અને આ જમણી સાઈડ પણ વર્ગ ચાલો એક્સનો વર્ગ એક્સ વર્ગ અને વર્ગ કરીએ એટલે તમને ખ્યાલ છે વર્ગમૂળની નિશાની દૂર થાય પણ આ સૌથી બહારનો જે વર્ગમૂળ છે એ જ દૂર થશે પાછળવાળા બધા વર્ગમૂળ તો રહેશે જ ઓકે હવે તમે જોઈ શકો છો ધારણા આપણે શું કરી હતી એક્સ બરાબર વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં છે એવી રીતે અનંત સુધી જતા રહેશે તો અહીં આપણે વર્ગમૂળમાં છ પ્લસ વર્ગમૂળમાં છની જગ્યાએ એક્સ મૂકી શકીએ ને બહુ સિમ્પલ છે એક્સ વર્ગ બરાબર છ પ્લસ એક્સ આની જગ્યાએ એક્સ મૂકી દીધા હવે બધા પદને આગળ લઈ લોતા એક્સ આગળ આવશે એટલે માઇનસ પ્લસ છ પણ આગળ આવશે એટલે માઇનસ છના એવા બે ભાગ પાડો કે બાદ બાકી એક થાય ચલો છના ભાગ ત્રણ ગુણ્યા બે છ ત્રણમાંથી બે બાદ કરીએ તો એક કેવા એક જોઈએ છે માઇનસ આ નિશાની મોટા પદને લાગુ પડે ડાયરેક્ટ લખી નાખીએ એક્સ માઇનસ ત્રણ એક્સ પ્લસ બે આના બરાબર પણ ઝીરો આના બરાબર પણ ઝીરો એક્સ બરાબર પ્લસ ત્રણ અને એક્સ બરાબર માઇનસ બે ચલો ઓપ્શનમાં શું છે ઓપ્શનમાં બંને છે પણ યાદ રાખજો આ પ્રકારના સમમાં આન્સર માઇનસમાં ન આવી શકે એટલે આ જવાબ શક્ય નથી તમે મિસ્ટેક કરો કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે બંને ઓપ્શન રાખ્યા છે ત્રણ અને માઇનસ બે પણ ખાસ યાદ રાખજો આખો સમ પ્લસવાળો છે આન્સર પણ પ્લસમાં જ આવશે માઇનસ આન્સર પોસિબલ નથી એટલે આપણો આન્સર આવ્યો એક્સ બરાબર ત્રણ ઓકે તો હવે મિસ્ટેક ન થાય ડાઉટ્સ હોય તો દૂર કરી નાખજો એવું નહીં વિચારતા કે બંને આવી શકે માઇનસમાં આન્સર પોસિબલ નથી ચલો સેકન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પાંચે પાંચ ખાલી જગ્યા બહુ સારી ખાલી જગ્યાઓ છે એમસીક્યુઝ છે બહુ ઓછા જણાથી થશે પણ હવે તમે શેમાં આવો છો હોશિયારમાં આવો છો જે સમસ કરી શકે કોઈ પણ સમ કરી શકે કે પછી બધા સમ અમારાથી ન થાય ઇઝી ઇઝી હોય અમારાથી થાય એ કેટેગરીમાં આવો છો ડિસાઇડ કરી લો ચલો સેકન્ડ વર્ગમૂળમાં બે એક્સ વર્ગ પ્લસ ચૌદ બરાબર આઠના બીજ ખાલી જગ્યા છે સ્ટાર્ટ કેમ કરશું ચલો વર્ગમૂળની નિશાની છે વર્ગમૂળથી આપણને બધાને નફરત છે વર્ગમૂળ જોઈએ એટલે ખીજ ચડે કે આ સાલો સમ કરવો જ નથી ચલો શું કરશું વર્ગમૂળની નિશાની દૂર કરવાની છે કેમ થશે બંને સાઈડ વર્ગ કરી નાખી વર્ગમૂળનો વર્ગ કરીએ તો વર્ગમૂળની નિશાની નીકળી જાય અને આઠનો વર્ગ ચોસઠ ચૌદને પાછળ મોકલી દો માઈનસ થઈ જશે બે જશે છેદમાં સમજોઈ લો કેટલો ઇઝી છે સ્ટાર્ટિંગ ખાલી તમારાથી થઈ જવી જોઈએ તો પૂરા માર્ગ પચીસ એટલે કઈ સંખ્યાનો વર્ગ પાંચનો વર્ગ પણ પ્લસ પાંચનો વર્ગ એ પચીસ થાય માઇનસ પાંચનો વર્ગ એ પચીસ થાય તો બંને લખવા પડશે વર્ગ વર્ગ દૂર કરીએ એટલે એક્સ બરાબર પ્લસ માઇનસ પાંચ જો ઓપ્શનમાં પણ બંને ઓપ્શન છે પાંચ એ છે ને પ્લસ માઇનસ પાંચ પણ છે તો તમે જો આ માઇનસ ન લો તો તમારો આન્સર પાંચ આવે અને તમે આને ટીક કરી આવો બધું આવડતું હોવા છતાં માર્ક ન મળે તો આપણો કરેક્ટ આન્સર પ્લસ માઇનસ પાંચ છે પાંચ નથી તો મગજ શાંત રાખવું પડશે ઉતાવળ તો જરાય નહીં ચાલે મેથ્સમાં થોડીક ઉતાવળ કરવા જશો સ્પીડ વધારવા જશો અનનેસેસરીલી તો માર્ક કટ થઈ જશે તમે જોઈ શકો છો ને કેટલું ક્લોઝ છે આ બંનેનો બહુ ક્લોઝ છે તમે આ જ લખવા જતા હતા જો મેં તમને ન કહ્યું હોત કે પ્લસ માઇનસ થાત તો પ્લીઝ થોડુંક એલર્ટ રહેવાનું છે આપણે જેથી કરીને માર્ક કટ ન થાય થર્ડ વિવેચકવાળો દાખલો વિવેચકની કિંમત આપી દીધી છે એટલે તમારાથી થઈ જશે બહુ ઇઝી છે જો લગભગ બધા દાખલા લેવલવાળા જ રાખ્યા છે મેં એકદમ ઇઝી ઈઝી દાખલા બહુ ઓછા રાખ્યા છે એનું રીઝન છે કે થોડાક મીડિયમ થોડાક હાર્ડ સમ્સ જો તમે શીખી લો તો ઇઝી સમ ઓટોમેટિક તમને આવડી જશે ઓકે તો એમાં તમને કંઈ પ્રોબ્લેમ થાય નહીં એટલે થોડાક મીડિયમથી હાઈ રેન્જના સમ્સ મેં રાખ્યા છે ઇઝી ઇઝી પણ છે પણ ઓછા રાખ્યા છે થ્રી એક્સ સ્ક્વેર આ ઇઝી છે આ મીડિયમ કે હાર્ડ ન કહેવાય એ થ્રી બી માઇનસ ફોર સી માઇનસ કે વિવેચકનું સૂત્ર વિવેચકની કિંમત આપેલી છે એકસો બાર ચાર તેરી બાર માઇનસ માઇનસ પ્લસ બાર કે એકસો બારમાંથી સોળ જાય તો છન્નું બાર જાય છેદમાં બાર અઠા છન્નું એટલે કે બરાબર આઠ શું વાત છે બધામાં ઓપ્શન બી જ આન્સર આવે છે તો ચોથા ને પાંચમામાં પણ બી આવી શકે એવું નહીં વિચારતા જનરલી એક આપણી મેન્ટાલિટી હોય કે બધામાં આ થાય છે તો આગળ પણ આમ આવશે અથવા હું તો બધા વિકલ્પમાં એ જ ટીક કરી આવીશ અથવા બધામાં બી ટીક કરી આવીશ કોઈક તો સાચા પડશે ને તો એવું કોણ કરે જેમને કંઈ ફરક નથી પડતો પાસ થવું કે ફેલ થવું ફેલ થશે તોય ચાલશે એવા સ્ટુડન્ટ એમ કરે કે બધામાં એક જ આન્સર ટીક કરી તો આપણે એવું નથી કરવાનું ઓકે આપણે સમજી વિચારીને આખું વર્ષ મહેનત કરી છે બધું શીખ્યા છીએ એનો અહીં આપણે અમલ કરવાનું છે ફોર્થ ચલો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કરી શકો છો તમે સમ રીડ કરો સોલ્વ કરો અને ત્યારબાદ કમેન્ટ કરો સમીકરણ એક્સ વર્ગ માઇનસ પાંચ છેદમાં એક્સ વર્ગ પ્લસ છ બરાબર એક છેદમાં ના બીજ ખાલી જગ્યા છે ચલો સોલ્યુશન કેમ થશે ચોકડી ગુણાકાર તો કરીએ સૌથી પહેલાં બે એક્સ વર્ગ માઇનસ પાંચ બરાબર એક્સ વર્ગ પ્લસ છ બે આને પણ ગુણશે બે પાંચને પણ ગુણશે એટલે બે એક્સ વર્ગ બે ગુણા પાંચ દસ આ બંનેને એક સાથે ગુણાકાર કરો તો એટલા જ રહેશે એક્સ વર્ગવાળા પદ બરાબરની ડાબી સાઈડ ભેગા કરી એક્સ વગરના પદ પાછળ ભેગા કરી આને આગળ બોલાવી લઈએ એટલે માઇનસ થઈ જશે આ માઇનસ દસને પાછળ મોકલી દઈએ પ્લસ થઈ જશે બે એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ એટલે એક એક્સ વર્ગ સોળ એટલે કોનો વર્ક ચારનો વર્ક પણ માઇનસ ચારનો વર્ગ પણ થાય ઓકે તો વર્ક વર્ગ દૂર કર્યા એક્સ બરાબર પ્લસ માઇનસ ચાર ઓપ્શન ડી ઇઝ ધ આન્સર અને હવે લાસ્ટ ચલો આ સમ છે તમારામાં તાકાત આ સમ કરવાની ફિફ્થ સમ એક્સ પ્લસ એક છેદમાં એક્સ બરાબર બે તો એક્સની પચીસ ઘાત પ્લસ એક છેદમાં એક્સની પચીસ ઘાત બરાબર ખાલી જગ્યા ચલો કેમ કરશું આપણી પાસે આ વિગત આપેલી છે આ સોલ્વ કરવાનું છેદ દૂર કરીએ સૌથી પહેલાં તો લસાની રીતે બધાને એક્સ વડે ગુણી નાખીએ આ કટ એક્સ વર્ગ પ્લસ એક બરાબર બે એક્સ બે એક્સને આગળ લઈ લઈએ એટલે માઇનસ થઈ જાય એકના એવા બે ભાગ પાડો કે સરવાળો કરીએ તો બે થાય એકાએક હું એક ગુણ્યા એક એક થાય અને આ બંનેનો સરવાળો બે પણ થાય પાછળ પ્લસ છે એટલે સમાન નિશાની લાગશે વચ્ચે જે નિશાની હોય એ બંનેને લાગુ પાડવાની એટલે એક્સ માઇનસ એક એક્સ માઇનસ એક એક્સની કિંમત મળી એક અને એક એટલે કે બંને વખત એક જ કિંમત મળે છે સમાન કિંમત મળે છે તો હવે કંઈ કોન્ફ્યુ કન્ફ્યુઝન રહેશે નહીં જ્યાં એક્સ છે ત્યાં એક મૂકી દઈએ એકની પચીસ ઘાત પ્લસ એક છેદમાં એકની પચીસ ઘાત એકની પચીસ ઘાત એક જ થાય એક ભાગ્યા એક એટલે એક જ થાય એટલે જવાબ મળ્યો બે કેટલો સરસ દાખલો હતો ઓપ્શન એ તો ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધા જ ટોપિક મેં કવર કર્યા ફોર્થ ચેપ્ટરના સારા સારા સમસ આપણે શીખ્યા તમે કેટલું યાદ રાખો છો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ પ્લીઝ મહેનત કરતા રહેજો બધા સમ્સ નોટબુકમાં ગણી લેજો ત્યારે ને ત્યારે જ એક્ઝામમાં તમે લખી શકશો ઓકે નહીં આ બધા સમ્સ મેં ન શીખવાડ્યા હોત ત્યારે તમને પ્રોબ્લેમ થઈ હોત કદાચ શીખવાડી દીધા તો તમને એમ લાગતું હશે કે બહુ ઇઝી હતા અને આવડી ગયા પણ નોટબુકમાં નહીં લખો તો નહીં થાય ફરી મળીએ નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ચેપ્ટર સમાંતર શ્રેણીના સુપર રિવિઝનમાં થેન્ક યુ